ઈડરના પાનોલ ગામમાં રહેતી શ્રમિક મહિલાની લાશ મળી આવી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડરના પાનોલ ગામમાં ખેતરમાં મજૂરી કામ કરી પીડી ઉડતી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની લાશ મળતા સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈડર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાના મોત અંગે તપાસ હાથ ધરી હતી અને પંચનામું કરી મહિલાની લાશને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. મહિલાના મોતના શંકાસ્પદ લાગતા ઈડર પોલીસે એક સંકમતની અટકાયત કરી હતી. સમગ્ર મામલો જોતા ડોક્ટરની પેનલ દ્વારા મહિલાનું પીએમ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. મહિલાની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલ તો શ્રમજીવી મહિલાનું મોત આકસ્મિક છે કે હત્યા, આ અંગે એક શખ્સની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. પ્રાંતિજ નગરમાં મહાસુદ તેરસના રોજ શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વેત્સ્ય સૂત્ર રામજી મંદિરમાં 29મો અમૃત મહોત્સવની ઉજવણી અતિ ધામધૂમથી કરવામાં આવી હતી. પ્રાંતિજ નાની બાગોળ વિસ્તારમાં આવેલા શ્રી વૈશ્વ સુથાર રામજી મંદિર સંકુલમાં મહાસુદ તેરસ તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ પ્રતિવર્ષની જેમ શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. પ્રાંતિજ બઢેરવાસના નાકી આવેલ વર્ષોપુરાના રામજી મંદિરના સ્થાને ભવ્ય મંદિર તેમજ વાડીમાં રૂપાંતર થતા ઉત્સવની ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. શ્રી રામજી મંદિરમાં એક મહિના અગાઉ રામ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામ પરિવાર ઉપરાંત વિશ્વકર્મા ભગવાન બિરાજમાન છે. આજના પાવન દિવસે વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત વિશ્વના સર્જનહાર વિશ્વકર્માજીની કેસર સ્નાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ વિશ્વકર્મા દાદાને શણગારવાથી સમજાવવામાં આવ્યા હતા. મંગળા આરતી બાદ હોમ હવન મહાયજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. ઈષ્ટ દેવની મહાપૂજા, અન્નકૂટ દર્શન, રાજભોગ, આરતી તેમજ થાળ પ્રસંગે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો સહભાગી બન્યા હતા. વિવિધ ધાર્મિક કાર્યક્રમોના યજમાનોએ સુંદર સહયોગ આપી પ્રસંગને દીપ આપ્યો હતો. હોમ હવનની સાથે સાથે ઓરછવ, વસ્ત્ર અર્પણ, શણગાર દર્શન તેમજ અન્નકૂટ દર્શનમાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાયા હતા. ભગવાન વિશ્વકર્મા જગતના સર્જન દેવ ગણાય છે. તેઓ ચતુર્થ હસ્તધારી છે. તેમના એક હાથમાં ગજ, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા જોવા મળે છે. તેઓ ત્રિનેત્રધારી છે. વિશ્વકર્મા દ્વારા શિવ પાર્વતીના લગ્નનો મંડપ, દેવો માટે ઇન્દ્રલોક, કુબેર માટે સોનાની નગરી તેમજ શ્રી કૃષ્ણ માટે દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હતું. પ્રાંતિજમાં વસતા કડિયા સથવારા સમાજ દ્વારા નિર્મિત વિશ્વકર્મા મંદિર સંકુલમાં પણ વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી બાદ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના વતની હોય પરંતુ ધંધા અર્થે કે નોકરી અર્થે બહાર ગામ રહેતા આ સમાજના તમામ લોકો આ પાવન દિવસે વતન આવીને ઈષ્ટદેવની પૂજા અર્ચના કરે છે. કડિયા સથવારા સમાજ ઉપરાંત પંચાર, ગજ્જર, મેવાડ, સુથાર સમાજના ધર્મપ્રેમી લોકો પણ આ ઉત્સવની ઉજવણીમાં સહભાગી બને છે. કડિયા સથવારા સમાજના મંદિરમાં સંકુલમાં ભગવાન વિશ્વકર્મા જયંતિ પ્રસંગે મંદિરના શિખર ઉપર નવીન ધ્વજારોહણ કરવામાં આવી હતી. શ્રી વૈશ્વ સુથાર રામજી મંદિરમાં આરતી બાદ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી હતી. આ રીતે વિશ્વકર્મા જયંતિની હર્ષો ઉલ્લાસથી દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. વિજયનગર તાલુકામાં 8 ગામોના લોકોએ ટીંટારણ ખાતે ઉમંગભેર વિશ્વકર્મા જયંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વિજયનગર તાલુકામાં 8 ગામના લોકોએ ટીંટારણ ખાતે ભારે ઉમંગભેર વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે વિશ્વકર્મા દાદાની પૂજા તથા કથા કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિ તથા પ્રતિભાવશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય રમેશચંદ્ર બાપુ દ્વારા રામકથાના સમાપન બાદ મહાપ્રસાદના અંતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન વંદોલ ગામ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં 50 સમાજ હાજર રહ્યા હતા. લલિત ડામોર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર. આજ રોજ વિજયનગર ખાતે ટીંટારણ મુકામે વિજયનગર તાલુકા પંચાલ સમાજ ખડક તરફથી ભગવાન વિશ્વકર્મા નો જન્મ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો.
जेमा शोभायात्रा सांस्कृतिक कार्यक्रम अने इनाम वितरण अने सन्मान कार्यक्रम हतो। खूबज समाजना तमाम गामों में पधारेल मेहमानोए उत्साहपूर्वक भाग लीधो अने दरेक कार्यकरोए खूब उत्साहपूर्वक काम करी अने भगवान विश्वकर्मा जन्मजयंती महोत्सव खूब उत्साहपूर्वक पूर्ण कर।